वेलकम स्टूडेंट्स। तो आज आपणे धोरण आठना विज्ञान विषयनुं द्वितीय सत्र आपणा दसमा चेप्टरथी चालू करवा जई रह्या छीए, जेनुं नाम छे तरुणावस्था तरफ। तो आ चेप्टरमां आपणे भणीशुं के तरुणावस्था आ शब्दनो मतलब शुं छे, के कोई बाळक छे ए पोतानी उमर वधारी रह्युं छे अने आपणी उमरनो एक तबक्का होय छे, एक बाळपण होय छे, एना पछी तरुणावस्था होय छे, किशोरावस्था होय छे, युवावस्था आवे, पछी आधेड़ उमरना थाय अने वृद्ध थाय। तो आवी रीते आपणी उमरना जे तबक्का होय छे एमानो एक तबक्को छे तरुणावस्था, जेमां आपणा शरीरमां अमुक फेरफार थाय छे, आपणा मगजना थोड़ाक फेरफार थाय छे। आवी रीते अलग अलग फेरफार जे आपणा शरीरमां, आपणा मगजमां अने आपणी शरीरनी अंदर रहेला रसायणોમાં જે ફેરફાર જોવા મળે છે એનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરીશું અને જાણીશું કે તરુણાવસ્થા શું છે, એક્ઝેક્ટ એનો મિનિંગ શું છે। તો ચલો વાંચીએ। અગાઉના પ્રકરણમાં તમે અભ્યાસ કર્યો કે પ્રાણીઓ કેવી રીતે પ્રજનન કરે છે। મનુષ્ય તેમજ ઘણા બધા અન્ય પ્રાણીઓ એક નિશ્ચિત આયુષ્ય સુધી પહોંચ્યા પછી જ પ્રજનન કરે છે। મનુષ્ય એક નિશ્ચિત આયુષ્ય પછી જ કેમ પ્રજનન કરી શકે છે। આ પ્રકરણમાં તમે માનવ શરીરમાં થતા એવા પરિવર્તનોનો અભ્યાસ કરશો કે જેના પછી તે પ્રજનન માટે સક્ષમ બને છે। પ્રકરણ 9માં તમે મનુષ્યના પ્રજનન અંગો વિશે અભ્યાસ કરી ચૂક્યા છો। આ પ્રકરણમાં આપણે એવા અંતઃસ્ત્રાવો વિશે ચર્ચા કરીશું જે બાળકમાં થનારા પરિવર્તનોમાં મહત્વની ભૂમિકા ભજવે છે, જેના કારણે બાળકનો વિકાસ થઈ તે પુખ્ત બની જાય છે। તો આ ચેપ્ટરમાં જેમ મેં કીધું એમ કે આપણે પુખ્ત વયની તરફ આપણે જે પ્રયાણ કરીએ છીએ, પુખ્ત વય તરફ આપણે જે જાય છે બાળપણમાંથી પુખ્ત વય તરફ, એને આપણે કહીએ છીએ તરુણાવસ્થા। 10.1 છે તરુણાવસ્થા તેમજ યૌવનારંભ। બુઝો તેનો 12મો જન્મદિવસ ઉજવી રહ્યો હતો। મિત્રોના ગયા બાદ બુઝો અને પહેલી પોતાના માતા પિતાની સાથે વાતો કરવા લાગ્યો। પહેલી એક કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરે છે, તે હસવા લાગી। તેણે ટિપ્પણી કરી કે બુઝોના કેટલાક મિત્રો જેઓને એક વર્ષ બાદ મળી હતી તેઓની ઊંચાઈ એકાએક વધી ગઈ છે, તેમાંથી કેટલાકને તો મૂછો ઉગવાથી કાર્ટૂન જેવા દેખાતા હતા। તેની માતાએ તેને સમજાવ્યું કે છોકરાઓ મોટા થઈ ગયા છે, જન્મના સમયથી જ વૃદ્ધિ ચાલુ થઈ જાય છે, પરંતુ 10 કે 11 વર્ષના આયુષ્ય પછી વૃદ્ધિમાં એકાએક ઝડપ આવી જાય છે, વૃદ્ધિ દેખાવા લાગે છે, શરીરમાં થનારા પરિવર્તન વૃદ્ધિ પ્રક્રિયાનો એક ભાગ છે, તે એ બાબતનો સંકેત છે કે તમે હવે બાળક નથી રહ્યા, પરંતુ તમે પુખ્તાવસ્થામાં પ્રવેશવા તરફ જઈ રહ્યા છો। બુઝો કહે છે શરીરમાં જોવા મળતા આ પરિવર્તનની સમય મર્યાદા ક્યાં સુધીની હોય છે। તો પહેલી જવાબ આપતા કહે છે કે જીવનનો આ અલગ જ પડાવ છે, જેમાં તમે બાળક પણ નથી રહ્યા અને પુખ્ત પણ નથી। શું હું જિજ્ઞાસુ છું કે શું બાલ્યકાળ અને પુખ્તાવસ્થાની મધ્યની આ અવસ્થાનું કોઈ વિશેષ નામ છે। વૃદ્ધિ એક કુદરતી પ્રક્રિયા છે, વૃદ્ધિ એટલે કે આપણા શરીરની વૃદ્ધિ, આપણા મગજની વૃદ્ધિ। જીવનકાળની આ અવસ્થામાં શરીરમાં થતા પરિવર્તન થઈને એવા પરિવર્તન થઈને પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય છે, જેને તરુણાવસ્થા કહે છે। તરુણાવસ્થા લગભગ 11 વર્ષની ઉંમરથી પ્રારંભ થઈને 18 અથવા 19 વર્ષની ઉંમર સુધી રહે છે। આ અવધિ તરુણ કહેવાતી હોવાથી તે અવસ્થાના બાળકોને તરુણો પણ કહેવામાં આવે છે। તો આપણે અહીંયા અંડરલાઇન કરીશું કેવી અવસ્થા કીધી, કે જે 11 વર્ષથી ચાલુ થઈને 18-19 વર્ષ સુધી ચાલુ રહી, આ અવસ્થાને કહેવાય છે તરુણાવસ્થા। જ્યારે બાળક છે 11 વર્ષ પૂરું કરી અને 12મા વર્ષમાં પ્રવેશે ત્યારે એની તરુણાવસ્થા ચાલુ થાય છે અને 18 થી 19 વર્ષ સુધી રહે છે, અને આ અવધિ છે જે 12-13 થી લઈ અને 19 સુધીની છે, અને ટીન એજ પણ કહે છે, એટલે કે ટીન એટલે કે જ્યાં તમે આંકડા વાંચો તો 13, 14, 16 એવી રીતના ટીન પાછળ આવે છે, એટલે આ અવસ્થાને ઇંગ્લિશમાં ટીન એટલે કે તરુણાવસ્થા પણ કહેવાય છે। છોકરીઓમાં આ અવસ્થા છોકરાઓની સાપેક્ષે 1 કે 2 વર્ષ પહેલાં જ પ્રારંભ થઈ જાય છે। તરુણાવસ્થાની અવધિ વ્યક્તિઓમાં જુદી જુદી હોય છે। તરુણાવસ્થા દરમિયાન મનુષ્યના શરીરમાં અનેક બદલાવ આવે છે, આ બદલાવ યૌવન આરંભનો સંકેત છે। તેમાંથી સૌથી મહત્વનું પરિવર્તન છે
છોકરા તેમજ છોકરીઓમાં પ્રજનન ક્ષમતાનો વિકાસ, તરુણોમાં પ્રજનન પરિપક્વતાની સાથે જ યૌવન આરંભ સમાપ્ત થઈ જાય છે. પહેલી કહે છે, પહેલી અને બુઝોને અહેસાસ થાય છે કે ઊંચાઈમાં એકાએક વૃદ્ધિ તેમજ છોકરાઓમાં પાતળી દાઢી મૂછનું ઉગવું કિશોરાવસ્થાના લક્ષણ છે. તે હવે યૌવન આરંભમાં થતા અન્ય પરિવર્તનો વિશે જાણવા માગે છે. 10.2 યૌવન આરંભમાં થતા ફેરફાર. તો આપણે કીધું કે તરુણ અવસ્થામાં આપણા શરીર અને મગજમાં અમુક ફેરફાર થાય છે, તો એ ફેરફાર શું છે એ આપણે અહીંયા જાણીશું. તો પહેલો ફેરફાર આપણને કીધો છે, ઊંચાઈમાં વધારો થાય છે. આ લંબાઈ છે આપણી એકાએક વધવા લાગે છે. ઊંચાઈમાં એકાએક વધારો યૌવન આરંભ દરમિયાન થતો સૌથી મોટો દેખીતો બદલાવ છે. આ સમયે શરીરના લાંબા હાડકાઓ તેમજ હાથ અને પગના હાડકાઓની લંબાઈમાં વધારો થાય છે, જે વ્યક્તિઓને ઊંચો બનાવે છે. પ્રવૃત્તિ 10.1 નીચે આપેલા ચાર્ટમાં છોકરા અને છોકરીઓની ઉંમરની સાથે ઊંચાઈમાં થતા વધારાની ટકાવારીને દર્શાવવામાં આવેલ છે. કોલમ 2 અને કોલમ 3માં વ્યક્તિની ઊંચાઈને ટકાવારીમાં દર્શાવવામાં આવેલ છે, જે કોઈ નિશ્ચિત ઉંમરે પહોંચવાથી પ્રાપ્ત થાય છે. ઉંમરને કોલમ 1માં દર્શાવવામાં આવેલ છે. ઉદાહરણ સ્વરૂપે 11 વર્ષની ઉંમરે એક છોકરો તેની પૂર્ણ ઊંચાઈના 81% ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે, જ્યારે એક છોકરી તેની સંપૂર્ણ ઊંચાઈના 88% ઊંચાઈ પ્રાપ્ત કરે છે. આપેલા આંકડા માત્ર નમૂના રૂપ છે, જે જુદી જુદી વ્યક્તિઓમાં જુદા પણ હોઈ શકે છે. તમારા મિત્રો માટે કોષ્ટકનો ઉપયોગ કરો અને તેની પૂર્ણ ઊંચાઈનું અનુમાન લગાવો અને તપાસ કરો કે તમારા વર્ગમાં કોણ સૌથી વધુ ઊંચું અને કોણ સૌથી વામન એટલે કે નીચું છે. તો અહીં આપણે ગ્રાફ જોઈએ, વધારે આપણને ખ્યાલ આવશે. પ્રવૃત્તિ 10.2માં સીધો આપણે ગ્રાફ જોઈએ તો એક્સ અક્ષ ઉપર તમને આપેલું છે ઉંમર આપેલી છે, અને વાય એક્સ ઉપર કેટલી ટકાવારી છે ઊંચાઈ વધવાની એ આપેલી છે. તો ઉંમર તમે જોશો તો 8 વર્ષથી ચાલુ થાય છે, જેમ આપણે કીધું કે છોકરાઓમાં 12 કે 13 વર્ષથી શરૂઆત થઈ જાય છે અને છોકરીઓમાં 2 વર્ષ અગાઉ એટલે કે 9 કા 10 વર્ષે. તો એ ઊંચાઈનો ગ્રાફ છે એ કઈ રીતે આગળ વધે છે, તો તમે જોશો કે 8 વર્ષની ઉંમર છે ત્યાંથી ગ્રાફ છે ઊંચાઈનો સતત ને સતત વધતો જાય છે. પછી 16 વર્ષ પછી ઘટતો નથી પણ વધવાનું ઓછું કરી દે છે. એવી જ રીતે છોકરાઓમાં પણ એવી રીતે થાય છે કે આ ટકાવારી છે ઊંચાઈ વધવાની શરૂઆતમાં 8 વર્ષથી 15 વર્ષ સુધી અથવા તો 16 વર્ષ સુધી વધારે હોય છે, અને પછી વધવાનો જે ટકાવારીનો દર છે એ ઘટી જાય છે. આગળ વાંચીએ, શરૂઆતમાં છોકરાઓ છોકરીઓની સરખામણીમાં વધારે ઝડપથી વધે છે, પરંતુ લગભગ 18 વર્ષની ઉંમર સુધી બંને પોતાની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે. અલગ અલગ વ્યક્તિઓમાં ઊંચાઈમાં વૃદ્ધિનો દર પણ જુદો જુદો હોય છે. કેટલાક યૌવન આરંભમાં તીવ્ર ગતિથી વધે છે તથા ત્યાર પછી તેની ગતિ ધીમી પડી જાય છે, જ્યારે કેટલાક ધીરે ધીરે વૃદ્ધિ પામે છે. પહેલી કહે છે, હું ચિંતિત છું, હું ઊંચી થઈ ગઈ છું, પરંતુ શરીરની તુલનામાં મારો ચહેરો નાનો દેખાય છે. પહેલીને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. શરીરના બધા અંગો સમાન દરે વૃદ્ધિ નથી કરી શકતા. ક્યારેક ક્યારેક તરુણોના હાથ અથવા પગ શરીરની અન્ય અંગોની સાપેક્ષે મોટા દેખાય છે, પરંતુ બીજા અન્ય ભાગો પણ ઝડપથી વૃદ્ધિ કરીને શારીરિક પ્રમાણને સંતુલિત કરે છે. પરિણામે શરીર સુડોળ થઈ જાય છે. તમે નોંધ્યું હશે કે કોઈ વ્યક્તિની ઊંચાઈ તેના પરિવારના કોઈને કોઈ સભ્યો સાથે લગભગ સમાન હોય છે. તેનું કારણ એ છે કે ઊંચાઈ માતા પિતા દ્વારા પ્રાપ્ત જનીન પર આધાર રાખે છે, પરંતુ વૃદ્ધિના આ વર્ષોમાં ઉચિત પ્રકારનો સંતુલિત આહાર આવશ્યક છે. તે હાડકાઓ, સ્નાયુઓ તેમજ શરીરના અન્ય ભાગોની યોગ્ય રીતે વૃદ્ધિ કરવા માટે પર્યાપ્ત પોષણ પૂરું પાડે છે. તમે તરુણોની પોષણ આવશ્યકતાઓના વિષયમાં આ પ્રકરણમાં આગળ અભ્યાસ કરશો. શારીરિક આકારમાં બદલાવ. તમે નોંધ્યું હશે કે તમારા વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ખભા તેમજ છાતીનો ભાગ નીચલા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સરખામણીએ પહોળો હોય છે. તેનું કારણ એ છે કે તેઓ યૌવન આરંભમાં પ્રવેશ કરી ચૂક્યા છે.
વૃદ્ધિના કારણે ખભાનો ભાગ ફેલાઈને પહોળો થઈ જાય છે. છોકરીઓમાં કમરની નીચેનો ભાગ પહોળો થઈ જાય છે. વૃદ્ધિના કારણે છોકરાઓમાં શરીરના સ્નાયુઓનો વિકાસ છોકરીઓની વિકાસની સરખામણીએ વધુ હોય છે. અર્થાત તરુણાવસ્થામાં છોકરા અને છોકરીઓમાં જોવા મળતા બદલાવ અલગ અલગ હોય છે. આ ઉપરાંત ત્રીજો ફેરફાર છે અવાજમાં ફેરફાર. આપણો અવાજ છે થોડો ઘેરો બની જાય છે, સ્વર પેટી થોડીક મોટી થાય છે, ગળાનો જે ભાગ હોય છે એ પહોળો થઈ જાય છે, એનાથી આપણો અવાજ છે એ પણ થોડોક ઘેરો બને છે. વાંચીએ શું કહે છે અવાજના બદલાવમાં. શું તમે નોંધ્યું છે કે ક્યારેક ક્યારેક તમારા વર્ગમાં કેટલાક છોકરાઓનો અવાજ ફાટવા લાગે છે? યૌવન આરંભમાં સ્વર પેટી એટલે કે કંઠસ્થાન વૃદ્ધિની શરૂઆત થાય છે. છોકરાઓમાં સ્વર પેટી વિકાસ પામીને અપેક્ષાકૃત મોટી થઈ જાય છે. છોકરાઓમાં મોટી થયેલી સ્વર પેટી ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે, જેને કંઠમણી કહે છે. છોકરાઓમાં સ્વર પેટી તેના નાના કદને લીધે માંડ દેખાતી હોય છે. સામાન્ય રીતે છોકરીઓનો અવાજ ઊંચો અને તીણો હોય છે, જ્યારે છોકરાઓનો અવાજ ભારે હોય છે. તરુણ અવસ્થાના છોકરાઓમાં ક્યારેક ક્યારેક સ્વર પેટીના સ્નાયુઓ અનિયંત્રિત વૃદ્ધિ થઈ જાય છે અને અવાજ ઘોઘરો થઈ જાય છે. આ સ્થિતિ કેટલાક દિવસો અથવા કેટલાક અઠવાડિયા સુધી રહે છે, જેના પછી અવાજ સામાન્ય થઈ જાય છે. અહીંયા આપણને ચિત્ર આપેલું છે કે આપણા ગળામાં કંઠમણી કઈ રીતે ગોઠવાયેલી હોય છે. ઘણા છોકરાઓને આપણે જોયું હોય છે કે એના ગળાની ભાગમાંથી એક હાડકા જેવો ભાગ જે બહાર નીકળતો હોય છે, એ શું છે? આપણી કંઠમણી. બુઝો કહે છે, મારા અનેક સહપાઠીઓનો અવાજ ઘોઘરો છે, હવે હું જાણી ચૂક્યો છું કે આવો અવાજ કેમ હોય છે. આ ઉપરાંત હજી ફેરફાર કીધો એ છે પ્રસ્વેદ અને તેલી ગ્રંથિઓની ક્રિયાશીલતામાં વધારો. આપણે નોંધ્યું હોય છે કે જે 12-13 વર્ષના 18-20 વર્ષની ઉંમર સુધીના જે છોકરાઓ હોય છે કે છોકરીઓ હોય છે, એમને સામાન્ય રીતે એમનો ચહેરો તેલી રહેતો હોય છે, મોઢા પર ખીલ થવા આ પ્રકારની વસ્તુઓ થતી હોય છે. તો આ બધું શેના કારણે થાય છે? તો પ્રસ્વેદ ગ્રંથિઓ અને તેલી ગ્રંથિઓ છે, આના લીધે આ ઘટના થતી હોય છે. આ ઉંમરમાં આ ગ્રંથિઓ વધારે ક્રિયાશીલ હોય છે, એટલા માટે ખીલ થવા અને બીજી ઘણી વસ્તુઓ થાય કે સંતુલિત આપણું જે બેલેન્સ છે એ ઇમ્બેલેન્સ થઈ જાય શરીરનું, આવી બધી વસ્તુઓ થતી હોય છે. અમુક પ્રકારના જે સ્ત્રાવ છે એ વધારે પ્રમાણમાં છૂટે છે. વાંચીએ આગળ. પ્રસ્વેદ અને તેલી ગ્રંથિઓનો સ્ત્રાવ તરુણાવસ્થામાં વધી જાય છે. આ ગ્રંથિઓની વધારે પડતી ક્રિયાશીલતાને કારણે કેટલીક વ્યક્તિઓના ચહેરા પર ફોલ્લીઓ અને ખીલ વગેરે થઈ જાય છે. ત્યારબાદનો ફેરફાર છે પ્રજનન અંગોનો વિકાસ. અગાઉના પ્રકરણમાં દર્શાવેલી આકૃતિ 9.1 તેમજ 9.2માં દર્શાવવામાં આવેલા માનવ પ્રજનનાંગોનો અભ્યાસ કરો. યૌવન આરંભમાં નર પ્રજનન અંગો જેવા કે શુક્રપિંડ તેમજ શિશ્ન પૂર્ણતઃ વિકસિત થઈ જાય છે. શુક્રપિંડમાંથી શુક્રકોષોનું ઉત્પાદન શરૂ થઈ જાય છે. છોકરીઓમાં અંડપિંડ કદમાં વધે છે તથા અંડકોષો પરિપક્વ થવા લાગે છે. અંડપિંડમાંથી અંડકોષોનું મુક્ત થવાનું શરૂ થઈ જાય છે. માનસિક બૌદ્ધિક તેમજ સંવેદનાત્મક પરિપક્વતા પ્રાપ્ત થવી. આ પ્રકારના ફેરફાર પણ થાય છે, જેમ મેં કીધું કે મગજના પણ ફેરફાર થાય છે. આ ઉંમર પછી બુદ્ધિનો વિકાસ વધી જાય છે. વધારે આપણે વિચારવા લાગીએ છીએ આસપાસની વસ્તુઓને, વધારે આપણે અનુભવ કરીએ છીએ, એનું અવલોકન કરીએ છીએ અને એમાંથી આપણે નોલેજ ગ્રહણ કરવાનું વધારે ને વધારે શરૂ કરીએ છીએ. આપણી સંવેદના પણ વધી જાય છે. કોઈ આપણને નાની એવી વાત કે તો આપણે એને રિએક્ટ વધારે કરીએ. તો આ ઉંમરમાં આ બધી ઘટનાઓ છે એ વધારે થતી હોય છે. વાંચી એમાં શું ફેરફાર થાય છે. તરુણાવસ્થા વ્યક્તિની વિચારસરણીમાં પરિવર્તનની પણ અવસ્થા છે. પહેલાની સાપેક્ષે કિશોર વધારે સ્વતંત્ર તેમજ પોતાની તરફ વધારે સચેત હોય છે. તેનામાં બૌદ્ધિક વિકાસ પણ થાય છે તથા તે વિચારવામાં વધારે સમય લે છે. વાસ્તવમાં કોઈ પણ વ્યક્તિના જીવનમાં આ એ સમય છે કે જેમાં તેના મગજની શીખવાની ક્ષમતા સર્વાધિક હોય છે. ક્યારેક ક્યારેક તરુણ શારીરિક તેમજ માનસિક બદલાવ પ્રત્યે અનુકૂળ થવા પ્રયત્ન કરે છે ત્યારે પોતાને અસુરક્ષિત અનુભવે છે. પરંતુ તરુણ હોવાને નાતે તમારે સમજવું જોઈએ કે અસુરક્ષિત મહેસૂસ કરવાનું કોઈ પણ કારણ નથી. આ બદલાવ એક કુદરતી બદલાવ છે જે શારીરિક વૃદ્ધિના કારણે ઉત્પન્ન થઈ રહ્યા છે.
ત્યાર બાદ ટોપિક છે 10.3 ગૌણ જાતીય લક્ષણો. આ કેવા લક્ષણો છે? તો આપણી અંદર જે કેમિકલ ફેરફાર છે, જેમ આપણે જોયું કે પ્રજનન અંગોનો વિકાસ થાય છે, એમ પ્રજનનના જે રસાયણ છે એનો પણ વિકાસ થાય છે આપણી અંદરના. તો એ આપણે અહીંયા ભણીશું કે ગૌણ જાતીય લક્ષણો શું છે. વાંચીએ એમાં, તમે પ્રકરણ 9માં અભ્યાસ કરી ચૂક્યા છો કે શુક્રપિંડ અને અંડપિંડ પ્રજનન અંગ છે. તે જન્યુઓ જેવા કે શુક્રકોષો અને અંડકોષોને ઉત્પન્ન કરે છે. યૌવન આરંભમાં છોકરીઓના સ્તનનો વિકાસ થવા લાગે છે તથા છોકરાઓના ચહેરા પર વાળ ઉગવા લાગે છે, એટલે કે દાઢી મૂછ ઉગવા લાગે છે. આ લક્ષણો છોકરીઓને છોકરાઓથી અલગ પાડે છે. આવા લક્ષણોને ગૌણ જાતીય લક્ષણો કહે છે. તો આપણી અંદર છે એ અંડકોષ અને અંડપિંડનું ઉત્પન્ન થવું, એ શું છે? ગૌણ જાતીય લક્ષણ છે. અને આના કારણે દાઢી મૂછ ઉગવા, આ બધી ગૌણ જાતીય લક્ષણો છે. છોકરાઓની છાતી પર પણ વાળ ઉગવા લાગે છે. છોકરા અને છોકરીઓ બંનેને બગલમાં તેમજ જાંઘની ઉપરની તરફ અથવા પ્યુબિક વિસ્તારમાં વાળ ઉગે છે. તરુણાવસ્થામાં થતા આ બદલાવ અંતઃસ્ત્રાવો દ્વારા નિયંત્રિત હોય છે. અંતઃસ્ત્રાવ એ રાસાયણિક પદાર્થ છે. તે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અથવા અંતઃસ્ત્રાવી તંત્રો દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે. યૌવન આરંભની સાથે જ શુક્રપિંડ નર અંતઃસ્ત્રાવ અથવા ટેસ્ટોસ્ટેરોનનું નિર્માણ કરે છે. અહીંયા આપણે ખાસ અન્ડરલાઈન કરીશું કે નર ક્યાં અંતઃસ્ત્રાવનું ઉત્પાદન કરે છે શુક્રપિંડ, તો કે ટેસ્ટોસ્ટેરોન. અને આગળ આવશે માદા, એટલે કે છોકરીઓમાં કયો અંતઃસ્ત્રાવ હોય છે, તો એ ઇસ્ટ્રોજન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. આ અંતઃસ્ત્રાવ છોકરાઓમાં બદલાવનું કારણ છે, જેના વિશે તમે હમણાં જ અભ્યાસ કર્યો છે. ઉદાહરણ તરીકે ચહેરા પર વાળ ઉગવા, છોકરીઓમાં યૌવન આરંભની સાથે અંડપિંડ માદા અંતઃસ્ત્રાવ અથવા ઇસ્ટ્રોજન ઉત્પન્ન કરવાનું શરૂ કરી દે છે, જેનાથી સ્તન વિકસિત થઈ જાય છે. દૂધ સ્ત્રાવી ગ્રંથિઓ સ્તનની અંદર વિકસિત થઈ જાય છે. આ અંતઃસ્ત્રાવોના ઉત્પાદનનું નિયંત્રણ એક અન્ય અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે, જે પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે. ત્યારબાદ 10.4 ટોપિક છે, પ્રજનનની કાર્યોની શરૂઆત કરવામાં અંતઃસ્ત્રાવનો ફાળો. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અંતઃસ્ત્રાવને રુધિરમાં સીધા જ ઠાલવે છે, જેનાથી તે શરીરના વિશિષ્ટ ભાગો તરફ અથવા લક્ષ્યાંક સ્થળ સુધી પહોંચી શકે. લક્ષ્યાંક સ્થળ અંતઃસ્ત્રાવ સાથે પ્રતિક્રિયા કરે છે અથવા શરીરના અનેક અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ કે નલિકાવિહીન ગ્રંથિઓ છે, શુક્રપિંડ તેમજ અંડપિંડ જાતીય અંતઃસ્ત્રાવોને ઉત્પન્ન કરે છે. તમે હમણાં જ અભ્યાસ કર્યો કે આ અંતઃસ્ત્રાવો ગૌણ જાતીય લક્ષણો માટે જવાબદાર છે. જાતીય અંતઃસ્ત્રાવો પણ પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રાવિત અંતઃસ્ત્રાવના નિયંત્રણમાં હોય છે. પિટ્યુટરી ગ્રંથિ અનેક અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે, જેમાંથી એક અંતઃસ્ત્રાવ અંડપિંડમાં અંડકોષ તેમજ શુક્રપિંડમાં શુક્રકોષોનો પરિપક્વને નિયંત્રણ કરે છે. તો જેમ આપણે જોયું કે એક પછી એક વસ્તુ થાય છે અને અંતે શું થાય છે, યૌવન આરંભ દરમિયાન શરીરમાં પરિવર્તન ઉત્તેજિત થાય છે. જે આપણે બે અંતઃસ્ત્રાવો જોયા એ સીધા જ આપણા લોહીમાં ઠલવાય અને શરીરના અલગ અલગ ભાગો સુધી પહોંચે છે. અને એનાથી આપણામાં જે ફેરફાર જોયા કે દાઢી મૂછ ઉગી, બગલના ભાગે વાળ ઉગવા, દૂધ સ્ત્રાવી ગ્રંથિઓનો વિકાસ થવો, આ બધા ફેરફાર આમાં થાય છે. આગળ વાંચીએ 10.5, મનુષ્યમાં પ્રજનન કાળની અવધિ, એટલે ક્યાં સુધી આપણે પ્રજનનની ક્ષમતા ધરાવીએ છીએ. જેમ આપણે જોયું કે પ્રજનન કરવાની ક્ષમતાનો શરૂઆત થાય છે એ આપણે શું કહેવાય છે, તરુણાવસ્થા. ત્યાંથી આપણે પ્રજનન કરવાની ક્ષમતામાં આપણો વિકાસ શરૂ થાય છે. પણ ક્યાં સુધી કરી શકીએ, શું આખી લાઈફ કરી શકીએ પ્રજનન, તો એવું હોતું નથી. એનો કંઈક નિશ્ચિત ગાળો હોય છે કે આ સમયથી આ સમય સુધી થઈ શકે. વાંચી એમાં, જ્યારે તરુણોના શુક્રપિંડ તથા અંડપિંડ જન્યુઓ ઉત્પન્ન કરવા લાગે છે ત્યારે તે પ્રજનન યોગ્ય થઈ જાય છે. જન્યુઓની પરિપક્વતા તેમજ ઉત્પાદનની ક્ષમતા પુરુષોમાં સ્ત્રીઓની સરખામણીએ વધારે હોય છે. સ્ત્રીઓમાં પ્રજનન અવસ્થાનો પ્રારંભ યૌવન આરંભથી થઈ જાય છે તથા સામાન્ય રીતે 45 થી 50 વર્ષની ઉંમર સુધી ચાલ્યા કરે છે. અહીં આપણે અન્ડરલાઈન કરીશું કે સ્ત્રીઓમાં કેટલો ગાળો હોય છે, તો 10 થી 12 વર્ષે ચાલુ થઈ જાય અને 45 થી 50 વર્ષની ઉંમર સુધી ચાલે છે. યૌવન આરંભથી અંડકોષો પરિપક્વ થવા લાગે છે. અંડપિંડોમાં એક અંડકોષ પરિપક્વ થાય છે,
તથા લગભગ 28 થી 30 દિવસોના અંતરાલ પર કોઈ પણ એક અંડપિંડ દ્વારા મુક્ત થાય છે. આ સમયમાં ગર્ભાશયની દિવાલ જાડી થઈ જાય છે, જેનાથી તે અંડકોષોને મુક્ત થયા બાદ યુગ્મ નજને ગ્રહણ કરી શકે, જેના ફળ સ્વરૂપે ગર્ભધારણ થાય છે. જો અંડકોષનું ફલન ન થાય તો તેવી સ્થિતિમાં અંડકોષ તથા ગર્ભાશયનું મોટું સ્તર તેમજ તેની રુધિરવાહિનીઓ સાથે તૂટવા લાગે છે. તેનાથી સ્ત્રીઓમાં રક્તસ્ત્રાવ થાય છે, જેને ઋતુસ્ત્રાવ અથવા રજોસ્ત્રાવ કહેવાય છે. ઋતુસ્ત્રાવ લગભગ 28 થી 30 દિવસોમાં એકવાર થાય છે. પહેલો ઋતુસ્ત્રાવ યૌવન આરંભની શરૂઆતમાં થાય છે, જેને રજોદર્શન કહે છે. લગભગ 45 થી 50 વર્ષની ઉંમરે ઋતુસ્ત્રાવ થવાનું બંધ થઈ જાય છે. ઋતુસ્ત્રાવ બંધ થઈ જવાની ક્રિયાને રજો નિવૃત્તિ કહે છે. પ્રારંભમાં ઋતુસ્ત્રાવ ચક્ર અનિયમિત હોઈ શકે છે તથા તેને નિયમિત થવામાં કેટલોક સમય લાગે છે. પહેલી કહે છે કે સ્ત્રીમાં પ્રજનનકાળની અવધિ રજોદર્શનથી રજો નિવૃત્તિ સુધીની હોય છે. શું તે સાચું કહે છે? તો એની વાત સાચી છે કે શરૂઆતમાં જે જ્યારે ચાલુ થાય છે એને કહેવાય છે રજો દર્શન, અને જ્યારે આ પ્રજનન ક્ષમતા પૂરી થાય છે એને શું કહેવાય છે? રજો નિવૃત્તિ. તો આટલો જેનો ગાળો હોય છે. આગળ વાંચીએ, ઋતુસ્ત્રાવ ચક્રનું નિયંત્રણ અંતઃસ્ત્રાવો દ્વારા થાય છે. આ ચક્રમાં નિયંત્રણ અંતઃસ્ત્રાવો દ્વારા થાય છે. આ ચક્રમાં અંડકોષોનું પરિપક્વ થવું, તેનું મુક્ત થવું, ગર્ભાશયની દિવાલનું જાડું થવું તેમજ ફલન ન થવાની સ્થિતિમાં તેનું તૂટવું વગેરે તેમાં સામેલ છે. જો અંડકોષનું ફલન થઈ જાય છે તો તે વિભાજન કરે છે તથા ગર્ભાશયમાં વિકાસ થવા માટે સ્થાપિત થાય છે, જેનો તમે અગાઉના પ્રકરણમાં અભ્યાસ કર્યો છે. તો આજના માટે આટલું જ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ જોઈશું. અસ્તુ.